સુરેન્દ્રનગરના મુખ્ય માર્ગો પર આવેલી દુકાનો બહાર લારીધારકોના દબાણથી વાહન ચાલકો અને વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. શહેરના અજરામર ટાવર ચોક રોડ, જવાહર ચોક અને વિઠ્ઠલ પ્રેસ રોડ પરથી લારીધારકોનો ત્રાસ જોવા મળી રહ્યો છે, જેને લઈને મુખ્ય માર્ગો પર વારંવાર ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે. આ સમસ્યા અંગે સ્થાનિક આગેવાનોએ જિલ્લા વહીવટીતંત્રને વારંવાર રજૂઆત કરી છતાં કોઈ પગલાં લેવામાં ન આવતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. હવે થોડા દિવસ પહેલા જે નગરપાલિકાએ કામગીરી કરી હતી ટ્રાફિકની સમસ્યાઓ અંગે, બહુ સારી વસ્તુ કરી પણ, અને ઓલા મુખ્ય માર્ગો ઉપર જે લારીવાળા ગલ્લાવાળા ને જે કંઈ હોય એને તાત્કાલિક અસરથી ખસેડવામાં આવ્યા અને એમને જે તે જગ્યાએ ફાળવણી કરવામાં આવી. આવી કે ન આવી નથી ખબર, પણ થોડાક દિવસો માટે આ રસ્તાઓ ચોખ્ખા થઈ ગયા. જેમ ચૂંટણી આવે અને ચૂંટણી લક્ષી કામગીરી હોય ને એવું લાગ્યું. હવે અત્યારે જે મુખ્ય માર્ગો હોય ઉપર વળી ફસાય એને લારીવાળા ને એને બધું સ્ટાફ આવી ગયું હોય, અમે પોલીસના સ્ટાફ હોય પોલીસમેન હોય, છતાં લારીવાળો ને એવો બધા અડધો રોડ રોકીને આવી ગયા છે. ટ્રાફિકને નુકસાન છે ખરેખર, અને આવી પરિસ્થિતિમાં જો કોઈનું અકસ્માત થાય કે કંઈ પણ નુકસાન થાય તો એના માટે અમે ધ્યાન દોરીએ છીએ. અને તાત્કાલિક અસરથી જેમ ચૂંટણી પહેલા માહોલ બનાવ્યો હતો કે સુરેન્દ્રનગરના મુખ્ય માર્ગો બધા સારા ને વ્યવસ્થિત, તો એ પ્રકારે ફરી પાછું એને થઈ ગયું છે. ગઈકાલે ચૂંટણી ગઈ હતી, આવતો રસ્તો છે એની અંદર ત્યાં લારીઓ છે, ત્યાં ટ્રાફિક જામ થાય છે, કોઈ વાહન ચાલી શકતા નથી, એ વાત ખરી છે. અને એ શાક માર્કેટની આજુબાજુમાં જે લારીઓ અંદર આવી જાય છે એની અંદર ખરેખર પરિસ્થિતિ એવી છે કે હાલના તબક્કે ટ્રાફિકનું નિયંત્રણ કરતું તાતું જે પોલીસે કરવું જોઈએ. અને બીજું મુખ્ય વાત એ છે કે સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ નગરપાલિકાની નિષ્ફળતા છે આ, કે એમને યોગ્ય જગ્યા ફાળવવી જોઈએ, એમની રોજી રોટી છે એ ડિસ્ટર્બ ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ, એમના સાથે બેઠક કરવી જોઈએ અને પોતાની વ્યવસ્થા એક એવી ઊભી કરવામાં આવે નગરપાલિકાએ કરવી જોઈએ કે જ્યાં એમની રોજી રોટી કમ્પ્લીટલી ડિસ્ટર્બ ન થાય અને તેમ છતાં રાજી ખુશીથી એ લોકો શિફ્ટ થાય, એ સૌથી મહત્ત્વની વાત છે. એટલે નગરપાલિકાની પણ નિષ્ફળતા છે આમાં બહુ મોટા પાયે.